नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर की अंदर आपणे जोयुं BSM 3 विषय गुजराती पेपर नंबर 6 लेखन सर्जन कौशल। हवे आ पेपर की अंदर आपणे अगाउना लेक्चर की अंदर आपणे जोयुं के भाई अलंकार अलंकार एटले शुं, अलंकार नो अर्थ, एनु महत्व, एना प्रकारों की अंदर पहलो प्रकार विषय की माहिती आपणे मेळवी, जेनी अंदर शब्दालंकार, शब्दालंकार की अंदर वर्णानुप्रास, वर्ण सगाय, अनुप्रास, आ उपरांत यमक अलंकार, शब्दानुप्रास अलंकार, आ त्रण अलंकारों विषय की माहिती आपणे मेळवी। हवे शब्दालंकार की अंदर अन्य जे प्रकार छे जे अंत्यानुप्रास अलंकार अथवा प्रासानुप्रास अलंकार। हवे विद्यार्थी मित्रों अहीं जुए शब्दनो ज अर्थ आपणे जुए अंत्य अनुप्रास, अंत्य अर्थात काव्यनी पंक्तिओ मोस्टोपली आपणे जुए बे चरणनी जे टूंकमां ए पंक्ति होय छे जेनी अंदर पहेलुं चरण होय अने बीजुं चरण बे पंक्ति छे ए अंत्ये प्रास मळतो होय। अर्थात बीजी रीते आपणे कहेवू होय के भाई जे अलंकारनी अंदर चरण ने अंते प्रास मळतो होय एवा अलंकार ने अंत्यानुप्रास अलंकार अथवा तो प्रासानुप्रास अलंकार तरीके ओळखवामां आवे छे। बे चरण होय, बे पंक्ति होय, पहली पंक्तिनुं अंतिम चरण अने बीजी पंक्तिनुं अंतिम चरण शब्द जे ए बे प्रास मळतो होय तो एवा अलंकार ने आपणे अंत्यानुप्रास अलंकार कहे छे। જોઈએ એનું ઉદાહરણ આપણે જોઈએ તો આ એક ઉદાહરણ છે જોઈએ। एक मूर्ख ने एवी टेव पत्थर एटला पूजे देव। हवे आ पंक्ति जे छे ज्ञानना वडला एवा अखाना जे छपाओ छे तेमाथी लीधेल छे। हवे आपणे जोईए पहली पंक्ति छेलो शब्द, बीजी पंक्ति छे बीजू चरण छे एनो छेलो शब्द। अर्थ प्रमाणे आपणे जोईए के भाई जे अलंकारनी अंदर पहेलू पंक्ति जे छे छेलो शब्द, બીજી પંક્તિ છે એનો છેલ્લો શબ્દ, પહેલું ચરણનો છેલ્લો શબ્દ, બીજું ચરણનો છેલ્લો શબ્દ, બે વચ્ચે પ્રાસ મળતો હોય તો એવા અલંકારને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ। અહીં આપણે જોઈએ છીએ કે એક મૂરખને એવી ટેવ અને બીજા ચરણની અંદર દેવ, આ બે શબ્દો જે છે ટૂંકમાં એ ચરણની અંતે ટૂંકમાં પ્રાસ સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય છે એટલા માટે આ અલંકાર છે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો વા વાયાને નડ્યું ખસ્યું એ જોઈને શેરીનું કૂતરું ભસ્યું। પહેલું ચરણ છેલ્લો શબ્દ, બીજું ચરણ છેલ્લો શબ્દ, આ બે ચરણની અંદર આપણે છેલ્લે જે સરખા ઉચ્ચારવાળા અંતે પ્રાસ મળે છે ખસ્યું અને ભસ્યું। અર્થાત પહેલું ચરણ છેલ્લો શબ્દ જે છે, બીજું ચરણ છેલ્લો શબ્દ, ચરણને અંતે પ્રાસ મળે છે અર્થાત અંત્યાનુપ્રાસ, પ્રાસ મળતો હોય આપણે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું। એક ઉદાહરણ હજી આપણે જોઈએ જેથી કરીને તમને આ અલંકાર વિશે સમજવામાં વધુ સરળતા રહેશે।
જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચરણને અંતે ચરણને અંતે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા છે. ચરણને અંતે પ્રાસ મળતો આવે છે, અર્થાત એ અંત્યાનું પ્રાસ અલંકાર બને છે. જેની જશોદા માવલડી ગોકુળ ચડાવે ગાવલડી, માવલડી અને ગાવલડી, અર્થાત અહીંયા અંતે પ્રાસ મળે છે, એટલા માટે આ જે અલંકાર છે એ અંત્યાનું પ્રાસ અલંકાર છે અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર છે. હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ અંતે પ્રાસ મળે છે માટે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. હવે ત્યાર પછીનો જે એનાથી સેજ ડિફરન્ટ થોડો પેજ છે જોઈએ. પછીનો જે અલંકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી, આંતરપ્રાસ. હવે જે અલંકારની અંદર ચરણને મધ્યે પ્રાસ મળતો હોય એને આંતરપ્રાસ તરીકે ઓળખવામાં આવે છે અને એને પ્રાસ સાંકળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રાસ શબ્દો એકબીજા સાથે જોડાઈને સંકળાઈને સાંકળ રચીને આવે એને પ્રાસ સાંકળી કહેવામાં આવે છે. અંત્યનું પ્રાસની અંદર અંતે પ્રાસ મળતો હતો, જ્યારે અહીંયા આંતરપ્રાસની અંદર પ્રાસ સાંકળીની અંદર જે સાંકળ રચાઈને જે શબ્દો આવે છે એને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી તરીકે ઓળખવામાં આવે છે. આ અલંકારની અંદર વચ્ચે પ્રાસ મળે છે. જોઈએ આપણે એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા બે ઉદાહરણ આપેલા છે. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. બીજું ઉદાહરણ આપણે જોઈએ, મહેતાજી મિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. હવે આપણે આનો અર્થ જોયો. આંતરપ્રાસ પ્રાસ સાંકળી, જે અલંકારમાં વચ્ચે પ્રાસ મળતો હોય અથવા પ્રાસ શબ્દો દ્વારા સાંકળ રચાઈને આવતો હોય તો એને આપણે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા વચ્ચે પ્રાસ મળે છે, પહેલું ચરણ બીજું ચરણ. અહીંયા જે છે પહેલું ચરણ પૂર્ણ થાય છે, બીજું ચરણ શરૂ થાય છે, એટલે અહીંયા વચ્ચે પ્રાસ મળે છે. જે હ તે હ સરખા ઉચ્ચારવાળા જે છે પ્રાસ સાંકળીને જે આવે છે તે. એ જ રીતે બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો મહેતાજી મિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. હવે અહીંયા બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ વચ્ચે પ્રાસ મળે છે, પહેલું ચરણ અહીંયા પૂર્ણ થાય છે, બીજું ચરણ અહીંયા શરૂ થાય છે, તો બે વચ્ચે જે શબ્દોનો પ્રાસ મળે છે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા છે, એટલા માટે આ જે અલંકાર છે એ આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી તરીકે આપણે એને ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શબ્દાલંકારની માહિતી આપણે પૂર્ણ કરી. હવે ત્યાર પછીની જે વાત કરીએ તો આવે છે જો કે આપણે અગાઉ અર્થાલંકાર એટલે શું એનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. અર્થાલંકાર અર્થાત અર્થ પ્લસ અલંકાર, જે અલંકારની અંદર અર્થનું પ્રાધાન્ય હોય, અર્થની ચમત્કૃતિ હોય, શબ્દના અર્થ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય, શબ્દના અર્થ દ્વારા ભાષાની સૌંદર્યતામાં જે વધારો થતો હોય એવા અલંકારને આપણે અર્થાલંકાર કહીશું. અર્થાલંકારના જે આપણે અન્ય જે પ્રકારો છે એની જ્યારે ચર્ચા કરશું એ પહેલાં ચાર બાબતો વિશે આપણે માહિતી મેળવવી જરૂરી છે.
कारण के ए चार बाबत की माहिती मेळवा बाद अर्थालंकार जे छे एने समझवा एकदम सरल बनी जशे। जोईए हवे आपणे હવે આ ચાર બાબતો જે છે એની માહિતી આપણે મેળવીએ। જોઈએ ઉપમેય, ઉપમેય અર્થાત જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થ ની વાત કરવાની છે, જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થ ની સરખામણી કરવાની છે એવો જે શબ્દ છે એ ઉપમેય છે। ત્યારબાદ આવે છે ઉપમાન, અર્થાત જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની જેની સાથે સરખામણી કરવાની છે એવા પ્રકારનો શબ્દ। અહીંયા ઉપમેય જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની છે એ શબ્દ મૂળ વસ્તુ વ્યક્તિ અથવા તો પદાર્થ, ઉપમાન અર્થાત આમની જેની સાથે સરખાવવાની છે એ। ત્યાર પછી આવે છે સાધારણ ધર્મ, ઉપમેય અને ઉપમાન બંનેની અંદર જે સમાન ગુણનું જે ઉલ્લેખ કરતો હોય એવા પ્રકારનો જે શબ્દ છે બરાબર, એને સમાન ગુણ એ સાધારણ ધર્મ છે। ત્યાર પછી આપણે જોઈએ તો ઉપમા પ્રતિપાદક શબ્દ, ઉપમેય અને ઉપમાન બંનેને વ્યવસ્થિત રીતે જે જોડતો શબ્દ જે છે એને ઉપમા પ્રતિપાદક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ ચાર બાબત છે જેની આપણે માહિતી મેળવી, હવે એને વધુ સ્પષ્ટ આપણને થાય એ માટે આપણે એક ઉદાહરણ જોઈએ। અહીંયા એક આપણે જે ઉદાહરણ આપેલું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। આ ઉદાહરણ દ્વારા આપણે આ ચારેય બાબતોનો આપણે અભ્યાસ કરશું। એ ચારેય બાબતો કઈ કઈ છે બરાબર, કયો શબ્દ જે છે ઉપમેય છે ઉપમાન છે એની આપણે હવે માહિતી મેળવીએ। ઉપમેયની વાત કરી કે ભાઈ જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની જે સરખામણી કરવાની હોય એવો શબ્દ। હવે અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, અહીંયા જોઈએ કે ભાઈ દમયંતીનું મુખ છે એની સરખામણી કરવાની છે, અર્થાત જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ કે દમયંતીનું મુખ છે એની સરખામણી કરવાની છે, અર્થાત આ જે શબ્દ છે એ ઉપમેય બને છે। હવે આવે છે ઉપમાન, જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની જેની સાથે સરખામણી કરવાની છે એવા પ્રકારનો શબ્દ। દમયંતીનું મુખ ચંદ્ર જેવું, અર્થાત અહીંયા ઉપમેય છે એની સરખામણી અહીંયા ચંદ્ર સાથે કરવામાં આવેલી છે, એટલે ઉપમાન જે છે એ ચંદ્ર બનશે, જેની સાથે સરખાવવાનું હોય તે શબ્દ। હવે આપણે જોઈએ નંબર ત્રણ સાધારણ ધર્મ, ઉપમેય અને ઉપમાન બંનેમાં જે સમાનતા ગુણ હોય એને સાધારણ ધર્મ આપણે તરીકે સાધારણ ધર્મ તરીકે એને ઓળખશું। જોઈએ દમયંતીનું મુખ સુંદર છે, ચંદ્ર છે એ પણ સુંદર છે, એટલે આ બંનેની અંદર ઉપમેય અને ઉપમાન આ બંનેની અંદર જોઈએ તો જે સમાન ગુણ જે છે એ સુંદર છે, તો અર્થાત સાધારણ ધર્મ। હવે છેલ્લે ઉપમા પ્રતિપાદક શબ્દ જોઈએ કે ભાઈ ઉપમા પ્રતિપાદક શબ્દ છે જે ઉપમેય અને ઉપમાનને જોડતો એવો શબ્દ, જે ઉપમા પ્રતિપાદક શબ્દ જેની અંદર જેવું જેવી જેવું સમાન સદસ તુલ્ય વગેરે જેવા શબ્દો આવે છે, તો જોઈએ ભાઈ ઉપમેય અને ઉપમાન જે છે બંનેને જોડે છે જેવું, અર્થાત અહીંયા આપણે જોઈએ ભાઈ ઉપમા પ્રતિપાદક શબ્દ છે એ
શબ્દ, બંનેને જોડતો શબ્દ છે જેવું. હવે અહીંયા આપણે અર્થાલંકારની ચર્ચા કરતાં પહેલાં આ ચાર બાબતો છે એને આપણે ખાસ જોવી રહી, સમજવી રહી. જો એને આપણે સમજશું તો અર્થાલંકાર છે એના વિશેની માહિતી આપણે વધુ સારી રીતે મેળવી શકશું. આજે આપણે અહીંયા માત્ર અર્થાલંકારના જે ચાર બાબતો છે મુખ્ય બાબતોની આપણે વાત કરી. જે સમજી જશું તો અર્થાલંકારના જે અન્ય પ્રકારો છે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, એ અલંકારો વિશેની માહિતી આપણે વધુ સરળતાથી મેળવી શકશું. આજે આપણે અહીંયા અર્થાલંકારની માહિતી આપી અહીંયા આપણે આ લેક્ચર જે છે પૂર્ણ કરીએ છીએ. અગાઉના જે એના જે પછીના જે એના જે પ્રકારો છે એ અગાઉના લેક્ચરની અંદર આપણે એની માહિતી મેળવીશું. ધન્યવાદ.